ચર્ચા વિષય ગુજરાતી નિબંધ લેખન વિડિયો એ તારીખ 21/1/22 બરોબર. હવે આપણે છે નિબંધ છે દિવાળી. આપેલા મુદ્દો અને પ્રશ્નોને ધ્યાનમાં રાખી દિવાળી વિશે 10-12 વાક્યોમાં નિબંધ લખો. આપણને મુદ્દા આપ્યા છે ધાર્મિક અને સામાજિક તહેવાર, હિન્દુઓનો મોટો તહેવાર, દિવાળી ક્યારે આવે, દિવાળીના 5 દિવસો, દિવાળી પૂર્વે લોકોની તૈયારી, દિવાળીના 5 દિવસનું મહત્વ, દિવાળીના 5 દિવસનું મહત્વ, દિવાળીના 5 દિવસની ઉજવણી અને તહેવારોનો રાજા. પ્રશ્નો છે, દિવાળી કેવો તહેવાર ગણાય છે, દિવાળી કોનો મોટો તહેવાર છે, દિવાળી ક્યારે આવે છે, દિવાળી કેટલા દિવસનો તહેવાર છે, દિવાળી આવતા પહેલા લોકો શું શું કરે છે, ધનતેરસના દિવસે લોકો શું કરે છે, કાળી ચૌદસના દિવસે લોકો કોની પૂજા કરે છે, દિવાળીના દિવસે લોકો કોનું પૂજન કરે છે, બેસતા વર્ષના દિવસે લોકો શું કરે છે, ભાઈબીજના દિવસે ભાઈ કોના ઘરે જાય છે, દિવાળીના દિવસમાં લોકો આંગણામાં શું પૂરે છે, દિવાળીનો તહેવાર સૌથી વધારે કોને ગમે છે, શા માટે, દિવાળીમાં લોકો રાત્રે શું પ્રગટાવે છે, તહેવારોનો રાજા કોણ. હવે આપણે એના વિશે બધું નિબંધ લખીશું અને સારા અક્ષરે દરેકે નોટમાં લખવાનો છે. દિવાળી, દિવાળી એટલે પ્રકાશનું પર્વ, દિવાળી એટલે આનંદ ઉલ્લાસનો તહેવાર. દિવાળી હિન્દુ લોકોનો એક મોટો તહેવાર છે. તે આસો મહિનામાં આવે છે. તે એક ધાર્મિક તથા સામાજિક તહેવાર ગણાય છે. દિવાળી આવે તે પહેલાં ઘણી બહેનો પોતાના ઘરની સફાઈ કરે છે, દીવાલો ધોળાવે છે અને રંગકામ કરાવી ઘરને સજાવે છે. બાળકો માટે નવા કપડાં સીવડાવે કાં તો તૈયાર રેડીમેડ લાવે છે. ફટાકડાની ખરીદી કરે છે. ઘરમાં ફરસાણ અને મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે કાલિકા માતાનું પૂજન થાય છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિર દર્શન કરવા જાય છે અને પોતાના સગા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે, બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે. લોકો દીવાઓ અને વીજળીના તોરણથી ઘરને શણગારે છે. બહેનો પોતાના આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે. હવે એમાં એક કહેવત છે, જુઓ, દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક સૌ હરખાય. દિવાળીમાં જે ઘરની સફાઈ થાય છે તેમ આપણા મનની પણ સફાઈ કરવી જોઈએ. કોઈની સાથે મન દુઃખ થયું હોય તો તે આપણે ભૂલી જવું જોઈએ. દિવાળી સૌને આનંદ આપે છે, તેથી તેને તહેવારોનો રાજા કહેવાય છે. દરેક મિત્રોએ, દરેક છોકરાઓએ આ નોટ ગુજરાતીની નોટમાં લખવાનો છે અને નિબંધ સારા અક્ષરે લખવાનો છે, ભૂલ પડવી જોઈએ નહીં. નમસ્તે બાળમિત્રો.